પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે બાળકો માટેના આઈસીયુ માટેનું બાંધકામ ચાલી રહ્યું છે। આ બાંધકામમાં કામગીરી નબળી હોવાના આક્ષેપ સાથે સારી ગુણવત્તાની કામગીરી કરવા સામાજિક કાર્યકરે માંગ કરી છે। પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલ ખાતે બાળકો માટેનું આઈસીયુ બનાવવામાં આવી રહ્યું છે અને બાંધકામ કામગીરી ચાલી રહી છે ત્યારે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ જણાવ્યું હતું કે આ કામગીરીમાં નબળી કક્ષાની કામગીરી થતી હોવાનું જાણવા મળે છે। તેમજ જે અગાઉનું બાંધકામ હતું તેના પર જ બીમ સહિતનું બાંધકામ થાય છે, જેથી નીચેના બાંધકામમાં જો ખામી હોય તો ઉપરનું નવું બાંધકામ પણ મજબૂત ન બને। આ બાંધકામમાં કામગીરી નબળી થતી હોવાના આક્ષેપ થયા છે, જેથી આ બાંધકામ મજબૂત બને તે માટે ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જન સહિતના તંત્ર તેમજ પીઆઈયુ તંત્ર દ્વારા કામગીરી અંગેનું ચેકિંગ હાથ ધરી બાંધકામ ગુણવત્તાયુક્ત થાય તે અંગે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે। બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા, સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સેવા આપું છું। આ આઈસીયુ જે રૂમ બનવામાં આવે છે એ ઉપરના ભાગેથી બીજો રૂમની જે શરૂઆત કરી છે એ રૂમની અંદરમાં થોડુંક લોટપાણીને લાકડા એવું કામ થઈ છે, કારણ કે જે નીચેનું જે મટીરિયલ લીધું હોય ધૂમવાણી હોય ને હળી ગયું હોય એની ઉપર રૂમ બાંધવામાં આવે છે ને એ કામમાં પણ સામે દેખાય છે આપણે કે કેવી રીતના એ રૂમ બને છે। મટીરિયલ પણ એવું વપરાતું દેખાય એવું દેખાતું નથી। મેં અગાઉ પણ રજૂઆત કરી હતી પણ આજે હાલ તે તકે હોતી કોઈ મારી રજૂઆતને માન્ય રાખીને તપાસ કરી નથી। પીઆઈયુ અને જે હોસ્પિટલનું તંત્ર છે એ આ જો વહેલી તકે આને તપાસ કરાવી અને યોગ્ય એવું કારણ નહીં કાઢે તો હું આગામી દિવસોમાં કલેક્ટરશ્રીને અને તબીબી અધિકારી શાખાને લખીશ કે ભાઈ અહીંયા કામમાં નબળાઈ થાય છે અને ક્યારે આ જો લોખંડને બધું હળેલું છે એની અંદરમાં તો એ રૂમ બંધાય છે ક્યારે ખપકે ને નાના બાળકો માટેનો રૂમ છે તો મારી વહેલી તકે નરમર જ છે કે આ તપાસ થવી જોઈએ।